તો આજે આપણે વેક્સ કરીશું, એટલે કે એકબીજાનું વેક્સ તમે ઘરે કઈ રીતે કરી શકો એના વિશેનો આજનો વિડીયો છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વેક્સ કરતા પહેલા હાથ પર પાવડર લગાવવાનો છે. આખા હાથ પર પાવડર લગાવીને ત્યારબાદ વેક્સ લગાવીને વેક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો મેં આખા હાથમાં પાવડર લગાવી દીધો છે. હવે આપણે વેક્સ લગાવવાનું શરૂ કરીશું. તો સૌથી પહેલા સમજૂતી છે, જો તમારે વેક્સ કરવું હોય તો વાળ કઈ સાઈડના હોવા જોઈએ અને હોય તો વેક્સ સ્ટ્રીપ કઈ રીતે ઉખાડવી. તો તમે જોઈ શકો છો આમના વાળ આ તરફના છે, તો વેક્સ પણ આ રીતે લગાવીશું. ત્યારબાદ એની વિરુદ્ધ દિશામાં સ્ટ્રીપ ખેંચીશું. તો તમે જોજો ધ્યાનથી કે હું વેક્સ લઈ રહી છું. જો વેક્સ ખૂબ ગરમ હોય તો એને ફૂંક મારીને પછી હાથ પર લગાવવાનું છે, જેથી કરીને દાજી ન જોવે. આ રીતે લગાવીને ત્યારબાદ આ સ્ટ્રીપ મૂકવાની છે. આ રીતે મૂકીને ઘસવાનું છે, ક્યાં તો જોરથી દબાઈ લેવાનું છે અને ત્યારબાદ ખેંચી લેવાની છે. તો તમે જોઈ શકો છો એમના વાળ નીકળે છે. ફરી એ જ રીતે વેક્સ રહી ગયું હોય તો સ્ટ્રીપ ફરીથી લગાવવાની હાથ પર, ફરીથી ઘસવાનું છે અને ત્યારબાદ ફરી આ રીતે ખેંચી લેવાનું છે. તો ફરી એક વાર ધ્યાનથી જોજો, આ રીતે વેક્સ લેવાનું છે અને વેક્સ ગરમ હોય તો ફૂંક મારવાની છે. ત્યારબાદ જે દિશામાં વાળ હોય એ દિશા તરફ જ વેક્સ લગાવવાનું છે. આ રીતે ત્યારબાદ એ જ દિશા તરફ આ સ્ટ્રીપ પણ મૂકવાની છે અને જોરથી ઘસી અથવા તો દબાવીને ત્યારબાદ આ રીતે ખેંચી લેવાની છે. તો જોઈ શકો છો મેં અહીંયા પણ આ રીતે એમના વાળ સીધા છે, તો આ રીતે લગાવે છે વેક્સ અને ત્યારબાદ સ્ટ્રીપ પણ મૂકીશ અને ફરી દબાવી લઈશ ત્યાં તો ઘસી લઈશું. આ રીતે ત્યારબાદ જોરથી ખેંચી લઈશું અને વેક્સ રહી ગયું હોય તો ફરીથી આ જ રીતે કરીશું. આ રીતે આખા હાથના વાળ કાઢીશું, એટલે કે વેક્સ કરીશું. આપણે આ કોણી પાસે વેક્સ લગાવીને વેક્સ કરીશું. જીન્સના કપડથી પણ વેક્સ કરીશું. જો તમારી પાસે વેક્સ સ્ટ્રીપ ના હોય તો તમે જીન્સના કપડનો યુઝ કરીને પણ વેક્સ કરી શકો છો. તો તમે ત્યાંથી જોજો. તો આ રીતે વેક્સ લેવાનું છે અને હાથમાં લગાવવાનું છે અને ત્યારબાદ જે રીતે સ્ટ્રીપ ચોંટાડી હતી એ જ રીતે આ વેક્સના પટ્ટાને પણ ચોંટાડવાનું છે, એટલે કે લગાવવાનું છે અને ઘસવાનું છે અને પછી ખેંચી લેવાનું છે. તો આ ઘરે કરો અને તમારી પાસે જો વેક્સ સ્ટ્રીપ ના હોય
તો તમે આ ઉપાય કરી શકો છો. જો તમારે કોણીના નીચેના ભાગમાં જો વેક્સ કરવું હોય તો આ રીતે હાથ વાળવાનો છે અને ત્યારબાદ વેક્સ લગાવવાનું છે અને પછી સ્ટ્રીપ ખેંચી લેવાની છે. આ રીતે લગાવવાનું છે વેક્સ. અને ત્યારબાદ સ્ટ્રીપ લગાવીને એને ઘસવાનું છે. આ રીતે હાથ એક હાથે આપણે પકડવાનો છે ક્લાયન્ટનો, કારણ કે એનાથી મજબૂતાઈ રહી છે અને પછી ખેંચી લેવાનું છે. આ રીતે આ હાથનું વેક્સ તો કરી નાખ્યું છે મેં, હવે પગનું વેક્સ પણ કરીશું. આ રીતે પગ પર ટેલ્કમ પાવડર લગાવી દીધો છે, હવે આપણે વેક્સ ડાયરેક્ટ લગાવવાનું છે. તો જે રીતે હાથમાં વેક્સ કર્યું તો એ રીતે પગમાં પણ આ સાઈડે નીચેની સાઈડે વાળ જાય છે, તો નીચેની સાઈડે વેક્સ લગાવીશું અને ત્યારબાદ સ્ટ્રીપ લગાવીશું અને એને ખૂબ જ સારી રીતે પ્રેસ કરીશું અથવા તો ઘસીશું દાબીને, અને ત્યારબાદ વિરુદ્ધ દિશામાં ખેંચીશું. આ રીતે જ કરવાનું છે. તો ચલો વિડીયો જોઈએ આગળ. તો આ પગનો ભાગ છે, હવે હું વેક્સ લગાવીશ. નીચેથી લગાવતા લગાવતા ઉપર જવાનું છે, ધ્યાનમાં રાખજો ઉપરથી નીચે નથી આવવાનું, પણ નીચેથી લગાવતા લગાવતા ઉપર જવાનું છે. ત્યારબાદ સ્ટ્રીપ ચોંટાડવાની છે, એટલે કે લગાવીને ઘસવાનું છે અથવા તો દાબવાનું છે. આ રીતે ત્યારબાદ આ સ્ટ્રીપને ખેંચી લેવાની છે. આ રીતે જ આખા પગનું વેક્સ કરવાનું છે. પરંતુ ધ્યાનમાં રાખજો જયારે પણ વેક્સ કરો ત્યારે આ રીતે પગને પણ ટાઈટ પકડવાનો છે. એક હાથે આપણે જે પણ વેક્સ કરતું હોય, દાખલા તરીકે હું વેક્સ કરું છું તો મારે ક્લાયન્ટનો પગ આ રીતે પકડવાનો છે. તો જ ખૂબ સારી રીતે વેક્સ થઈ શકે છે અને જે પણ વાળ હોય એ નીકળી જાય છે. તો ફરી આ રીતે પ્રેસ કરીશું અને ત્યારબાદ ખેંચી લઈશું. ફરી આ રીતે જ વેક્સ લગાવવાનું છે. ફરી આ રીતે લગાવી સ્ટીક પ્રેસ કરવાનું છે અથવા તો આ રીતે ઘસવાનું છે. હવે પગની પાછળ બાજુ વેક્સ કરવાનું છે. તો આ રીતે ક્લાયન્ટને ઉભા રાખીને એમણે જે પણ પહેર્યું હોય તે ઉપર ચડાવીને પછી આ ભાગે વેક્સ કરવાનું છે, એટલે વેક્સ લગાવવાનું છે. તો જ તમારાથી સારી રીતે વેક્સ થશે. જો બેઠા બેઠા તમે વેક્સ કરાવશો તો વેક્સ સારું ના થાય અને વાળ રહી જશે. તો તમારે વેક્સ કરવું હોય તો પાછળના ભાગે ક્લાયન્ટને ઉભા રાખીને પછી જ વેક્સ કરાવવાનું છે. આ રીતે વેક્સ લઈ લીધું છે મેં સ્કૂલમાં બટર નાઇફમાં, અને ત્યારબાદ હું હવે લગાવીશ. બરાબર પ્રેસ કરીશ ને વેક્સ આ દિશામાં લગાવ્યું
હવે ખેંચીશ આ ઉભી દિશામાં, આ રીતે ખેંચી લેવાનું છે. ફરી એકવાર સ્ટીક ચોંટાડીશું, એક્સરે જેવું હોય તો. અને ફરી આ રીતે પકડીને ખેંચી લેવાનું છે. તો આ રીતે આખા પગમાં ફ્લેક્સ કરી લેવાનું છે.